सदानंदाम्बोधि स्मितरुचिर पूर्णेन्दु वदन प्रफुल्लम्भो जन्माच्छद सदृश शोभाक्षियुगल कृपापारावार श्रित सकल जीवाति सुखदो महाश्रेयो मूर्ति जयति सही नारायण मुनि वर्णिवेशरमणीय दर्शनम मंदहास रुचिरादनाम्बुजम पूजितं सुरनरोत्तमेर मुदा धर्मनंदनमहं विचिन्तये हो मे अवतारिणे श्री स्वामी नारायणाय नमो नमः ओम श्री हरि कृष्णाय नमो नमः ओम श्री पूर्ण पुरुषोत्तमाय नमो नमः बोलो श्री स्वामी नारायण भगवाननी श्री हरि कृष्ण महाराजनी जय श्री घनश्याम महाराजनी जय बधाई भक्तों ने हेत थी जय स्वामी नारायण सदगुरु आधारानंद स्वामी श्री हरिचरित सागर ग्रंथनी अंदर पूर्व दशमो ने तरंग पंदर एमा छेल्ले कथा लखे छे भगवान श्री हरि जेतपुर मा छे जेतपुर नी अंदर उनडवाना दरबार नी अंदर श्रीजी महाराज छे त्यां दरबारो आव्या छे मूड़ूवाड़ आव्या छे एमने भगवान ने सत्संगना खप विषयक मनना गाढ़ संकल्प विषयक प्रश्नों पूछा छे भगवान श्री हरि एना उत्तर कर्या छे त्यार पछी भगवान श्री हरि जे मूड़ूवाड़ा ने आगळ वात करे छे ने आधारण स्वामी लखे छे मुक्त मुनि उत्तम राजा ने कथा संभळावे छे पूर्व दशमो तरंग सोळ श्री हरि बोले सो रूप से जमपुरे जानत तुम सत जमदूत जानत सत ही पापन जानत असत जमदूत जानत सत ही पापन जानत असत चौरासी जानत सत ही जन्म मरण नजर देखात पापी नृप बैसो देखी के पाप के मग चलात पापी नृप बैसो देखी के पाप के मग चलात श्री हरिये मूड़ूवाड़ा ने कहू तमे जमपुरी ने अने जमने साचा मानो छो कारण के गत तरंगनी अंदर आपणे सांभळ्युं के मूड़ूवाड़ाए जमपुरी विषयक वातो करी जमपुरी में दुखो भोगवा पड़े छे एम एमने स्वीकार्यु श्रीजी महाराजे मूड़ूवाड़ानी ए वातने ध्यान में राखी एमने एम वात करी तमे जमपुरी ने अने जमने साचा मानो छो अने पापों ने खोटा नथी मानता जमपुरी हाची पापों ने तमे खोटा नथी मानता ये करवू ये साचू मानो छो लक चौरासी ने खरी मानो छो जन्म मरण तो नजरे देखाय ज छे पापों ने खोटा नथी मानता कहता पाप ने तमे साचा नथी जानता के पाप छे जमपुरी ने तमे साची मानो छो पण जमपुरी ने सा माटे भोगवी पड़े छे जीव पाप करे छे एटले जमपुरी ने शा माटे बनावी पड़ी छे जीवना पापना प्रायश्चित माटे पापनो दंड देवा माटे जमपुरी बनावी छे पोलिस ने शा माटे राखवी पड़े छे कायदानु पालन करावा माटे
જો કાયદાનું પાલન કરવું એવું સહજ દરેકના હૃદયની અંદર થઈ જ જાય તો પોલીસ રાખવાની જરૂર જ દેશને ન પડે. પરંતુ બધાને એવું થઈ જવું બહુ કઠણ છે, જેના કારણે દેશને પોલીસ રાખવી પડે છે. એવી જ રીતે જમપુરીનું નિર્માણ જ એટલા માટે કર્યું છે કે પાપી જીવને દંડ દેવા માટે. હવે એક બાજુ પર મૂળુવાળા એમ કહે છે કે જમપુરી સાચી છે, પણ શ્રીજી મહારાજ કહે છે એમના જીવનને જોઈને કે પાપને તો તમે સાચું માનતા નથી, તો તમને સમજવામાં તકલીફ છે. જમપુરી જો સાચી હોય તો પાપ કરેલા પણ સાચા જ થવાના. જે કર્મ દુષ્કૃત કર્મ કર્યા છે એનું ફળ ભોગવવાનું જ છે. શુભ કર્મ કર્યું હોય કે અશુભ કર્મ કર્યું હોય, એ કર્મનું ફળ અવશ્ય મેવ ભોગવવું પડે છે. માટે કહે છે પાપોને તમે ખોટા નથી માનતા. અને લકચોરાસીને ખરી માનો છો, જન્મ મરણને તો નજરે દેખાય જ છે, છતાં પણ જે પાપી રાજાઓ થઈ ગયા તેને જોઈને પાપને માર્ગે ચલાય છે. તમે પાપના માર્ગે ચાલવાનું છોડતા નથી, કારણ કે આગળ જે પાપી રાજાઓ થઈ ગયા એનું જોઈ જોઈને તમે એ રસ્તે ચાલો છો. ધર્મ પાળનારા રાજાઓ અપાર થયા છે, જેમ કે પ્રહલાદ, પ્રિયવ્રત, ધ્રુવ, સ્વયંભુ, મનુ, પૃથુ અને યાદવોમાં શ્રેષ્ઠ ઉદ્ધવજી વગેરે જેઓ મોક્ષ પદને પામી ગયા છે તેમની રીતને કોઈ સ્વીકારતા નથી, પણ તેથી ઉલટું વર્તન કરીને જમપુરીમાં જાય છે જેમાં દુઃખનો કોઈ પાર આવતો નથી. જેનાથી અપરંપાર દુઃખ મળે તેવી રીતે આખું જગત ચાલી રહ્યું છે. દુઃખ મિલે જેહી કરય અપરંપારા, તાકી રીત સબ ચલત સંસારા, તેહી કર જમ પૂરી ચોરાસી કેરા, તેહી કર જમ પૂરી ચોરાસી કેરા, દુઃખ જન સહન કરત ઘનેરા, દુઃખ જન સહન કરત ઘનેરા. જેનાથી અપરંપાર દુઃખ મળે તેવી રીતે આખું જગત ચાલી રહ્યું છે, અને તેને લીધે જ મનુષ્ય જમપુરી અને લક ચોરાસીના ઘણા જ દુઃખ સહન કરે છે. જેનાથી બહુ મોટું દુઃખ મળે એના તરફ આખું જગત ચાલે છે. વાલા ભક્તો, આ વાતના અનુસંધાનમાં આપણે વિચારવું જોઈએ, જગતનો જે પ્રવાહ છે એનાથી આપણો વિરુદ્ધ દિશાનો ચાલવાનો પ્રવાહ છે. માયાના પ્રવાહમાં જગત આખું વહે છે, મારે ને તમારે માયાના પ્રવાહમાં નહીં, ભગવાનની આજ્ઞાના પ્રવાહમાં વહેવાનું છે. માયા વિષયો તરફ લઈ જાય છે, ભગવાન પોતાની મૂર્તિના સુખ તરફ લઈ જાય છે. માયા છે જન્મને મરણને આપે છે, પરમાત્મા મોક્ષને આપે છે. માટે જગતના પ્રવાહને અંદર ભળવાથી અનેક ગણો દુઃખ મળે છે, અપરંપાર દુઃખ મળે છે. એ તરફ આખું જગત ચાલે છે, આખું જગત એ તરફ ચાલે છે. કોઈને ખબર નથી કે અત્યારે જે કર્મો કરીએ છે એનું કેવું ફળ મળશે. શ્રીમદ સત્સંગી જીવનના 5મા પ્રકરણના પ્રકરણ 48ની અંદર, અધ્યાય 48માં, 5મું પ્રકરણ ને અધ્યાય 48, એમાં ભગવાન શ્રીહરિ સ્વયં શિવરામ વિપ્રને કહે છે, બહુ સંક્ષેપની અંદર કહે છે, કર્મોનો વિપાક મહર્ષિઓએ ધર્મશાસ્ત્રોમાં વિસ્તારથી નિરૂપણ કર્યો છે. શ્રીહરિ ત્યારે કહે છે શિવરામ વિપ્રને કે બ્રાહ્મણની હત્યા કરનારાઓ છે, પવિત્ર આત્માઓની હત્યા કરનારા છે, કૂતરા, ભૂંડ, ગધેડા, ઊંટ, ગાયો, બકરા, હરણો, પક્ષીઓ, ચાંડાળો અને ચામાચીડિયાનો જન્મ પામે છે.
દારૂ પીનારા છે, એ કીડાઓ પતંગિયાઓ વિષ્ટા ખાનારા પક્ષીઓને વાઘ થાય છે. એવી રીતે અલગ અલગ બધા દુઃખ બતાવ્યા છે. પછી કીધું છે કે બ્રાહ્મણને મારનારો ક્ષયરોગી થાય છે, વ્યભિચાર કરનારો, દર્ભો, માંસને ખાનારા જંતુઓ, ફૂલના છોડો આદિ થાય છે, દારૂ પીનારા કાળા દાંતવાળા થાય છે, સોનાની ચોરાઈ કરનારા ખરાબ નખવાળા થાય છે, ગુરુ સ્ત્રીનો સંગ કરનારા ગળતા કોઢવાળા થાય છે, મહાપાપના કરનારાઓના જે સંગી તેને તેઓને સમાન પાપ લાગે છે અને જન્મ પણ એને સમાન થાય છે, જે ઈર્ષા કરતા હોય એ બીજા જન્મમાં મચ્છર થાય છે, રૂપિયા લઈને વેદને ભણાવતા હોય એ વાઘ થાય છે, અયોગ્ય પુરુષને યજ્ઞ કરાવતા હોય એ શુકરને ભૂંડ થાય છે, ગાયોને મારે છે જન્મથી આંધળા થાય છે, બધાને અના જે આવ્યું એ બધું જ બધાનું જ ખાઈ લે, કહેવાનો અર્થ એ કંઈ હોટલ બાકી ના મૂકે અને એ કંઈ ડીશ બાકી ના મૂકે, જે આવ્યું એ બધું સ્વાહા, એવો જે છે એ બિલાડો થાય છે, એકલો એકલો મિષ્ટાન ખાતો હોય એ વાંદરો થાય છે, એટલે કે એકલો ભોજન કરતો હોય કોઈને આપ્યા વિના ખાતો હોય વાંદરો થાય છે, મત્સર કરતો હોય એ ભમરો થાય છે, અને ના વેચવાની વસ્તુઓને વેચતો હોય એ ગીધ થાય છે. આ પ્રમાણે બીજા પાપીઓ પણ કર્મોથી નરકના દુઃખો ભોગવીને અંતે નઠારી યોનીને પામે છે. પછી તે પાપી મનુષ્યો હંમેશા દુઃખ અને ગરીબી ભોગવે છે અને બીજાને આધીન રહેવું પડે છે. પહેલાં એને આ નરકની અંદર જઈ જમપુરીમાં પહેલાં તો દુઃખ ભોગવવાના અને ત્યાર પછી થોડું ઘણું દુઃખ એને હજુ ભોગવવાનું બાકી છે એ આ બધી યોનીઓમાં નાખીને એને દુઃખ ભોગવડાવે છે. એવું ખતરનાક મહાદુઃખ આ જગતની અંદર રહેલા જાજા ભાગના જીવાત્માઓ એ તરફ ચાલી રહ્યા છે. શાસ્ત્રોની આપણી ઉપર દયા છે, મોટા સદગુરુઓની દયા છે, ગુરુજી જેવા મોટા પુરુષની દયા છે, ભગવાન શ્રી હરિની આપણી ઉપર દયા છે કે આપણને ખબર છે કે આ રસ્તે ચલાય નહીં. માટે જ્યારથી આપણને ખબર પડી જાગ્યા ત્યારથી સવાર, આપણને જે દિવસથી ખબર પડી કે આ થાય અને આ ન થાય તે દિવસથી બસ એ કરવામાં લાગી જઈએ. જાણ્યા પછી જાણી જોઈને હવે દુઃખના દરિયામાં ના જઈએ. બાકી દુઃખ ભોગવવું પડે છે, ગમે ત્યારે ભોગવવું પડે છે જ. જેનાથી અપરંપાર દુઃખ મળે તેવી રીતે આખું જગત ચાલી રહ્યું છે. વિપ્ર, ગુરુ અને ભેખધારી બધા નરનારીઓ અજ્ઞાનને કારણે પાપ કર્મ કરે છે. તે સિવાય બીજા જે જે અજ્ઞાની પ્રાણીઓ છે તે પણ પોતાની મોટાઈ માનીને પાપ કરતા હોય છે. પાપ સે દુઃખ લહત અપારા. શાનાથી દુઃખ અપાર મળે છે? પાપ સે દુઃખ લહત અપારા, તાકી ગમન કોઈ કુલ ગારા, તાકી ગમન કોઈ કુલ ગારા, સુખ માની સબ કરત હે પાપા, સુખ માની સબ કરત હે પાપા, વિચક્ષણ માનત મન મે આપા, વિચિક્ષણ માનત મન મે આપા. કેવું આશ્ચર્ય છે! શ્રીજી મહારાજ કહે છે, મૂળુવાળાને સાંભળો, પાપથી અપાર લોકો દુઃખી થાય છે છતાં તેની કોઈને ગમ પડતી નથી, સુખ માનીને બધા લોકો પાપમય કર્મ કરે છે. તે બાબતને તો જે પુરુષ વિચક્ષણ હોય તે જ પોતાના મનમાં સમજી શકે છે. એક તો પાપ કરવાની અંદર જેની બુદ્ધિ પ્રવૃત્તિ છે એને કોઈ કાળે દુઃખનો અંત આવવાનો નથી. આપણે બધાએ ભગવાનના માર્ગે ચાલેલા મુમુક્ષુઓ છે. પાપ કરવાની વૃત્તિ, આપણે પાપ કરતા નથી પરંતુ કંઈક ને કંઈક પાપ કરવાની વૃત્તિ આપણી અંદર હજુ રહેલી છે.
જે પાપ કરવાની વૃત્તિ પાપ કરવા તરફ પ્રેરે છે, પાપ કરવા તરફ લઈ જાય છે, આપણે ક્યારેક એ વૃત્તિના ભોગ બનતા પણ હોઈશું અને ક્યારેક એ વૃત્તિને ટાળતા પણ હોઈશું. મુમુક્ષુની આવી દશા હોય છે. ક્યારેક એ પાપ કરવાની વૃત્તિ જે એની એકદમ તીવ્ર બને ત્યારે પાપ કરવાની વૃત્તિને ક્યારેક ટાળી પણ નાખતો હોય છે, બાળી પણ નાખતો હોય છે, અને ક્યારેક એ પાપ કરવાની વૃત્તિ મુમુક્ષુ ઉપર સવાર થઈને ભગવાનની આજ્ઞા વિરુદ્ધનું કૃત્ય પણ કરાવી દે છે. એ હવ હવના અંતરમાં હવ હવ તપાસશો તો ક્યાંક ને ક્યાંક પોતાની ખામી દેખાઈ આવશે. કારણ કે આ કથા કેવળ આપણા માટે છે, જગતના જીવો માટે આ કથા નથી. આ આપણા અંતરની અંદર આપણા આત્માની ખોજ માટે છે. પાપ કરવાની વૃત્તિને બાળીએ, સાધુના સમાગમ દ્વારા, શાસ્ત્રના વાંચન દ્વારા, શાસ્ત્રના શ્રવણ દ્વારા, ભજન દ્વારા, સ્મરણ દ્વારા, મોટાના રાજીપા દ્વારા પાપ કરવાની વૃત્તિને બાળીએ. પાપને બાળવાની જરૂર નથી, પાપ તો બળી ગયા. સત્સંગમાં આવ્યા તે દીના પાપ બળી ગયા, સત્પુરુષ મળ્યા તે દીના પાપ બળી ગયા. અરે ગુણાદિતાનંદ સ્વામી કે આજે કાંઈક થતું હશે ને તો સ્વામી કે આવા મોટા સાધુના દર્શન કરે તો આંખના પાપ બળી જાય, આવા સાધુની વાતો સાંભળે તો કાનના પાપ બળી જાય. સ્વામીના શબ્દો છે તો એવા મોટા પુરુષો તો આજે આપણને દર્શન આપે છે, એની વાતો સાંભળીએ છીએ, એની સેવા કરીએ છીએ, કાનના પાપ બળી જાય, આંખના પાપ બળી જાય, ત્વચાના પાપ બળી જાય, એ તો બળી જાય છે. પણ આપણું મુખ્ય લક્ષ્ય એ છે, જેને મુક્ત થવું છે એને પાપ કરવાની વૃત્તિ પર પ્રહાર કરવો. પાપ કરવાની જે વૃત્તિ આપણી જ્યારે જ્યારે જ્યાં જ્યાં ઉત્પન્ન થતી દેખાતી હોય, જે જે જગ્યાએ ઉત્પન્ન થતી હોય, જ્યાં પાપ કરવાની વૃત્તિ તીવ્ર વેગથી આપણી વધતી હોય, એ પાપ કરવાની વૃત્તિને જમપુરીનું દુઃખ બતાવીને, લક ચોરાસીનું દુઃખ બતાવીને એ વૃત્તિને છોડવી. તમે કહેશો કે એવી રીતે કેમ છૂટે? ખરેખરો ભય હોય તો છૂટી જાય. કોઈને ગમે એટલું, ગમે એવું ચોરી કરવાની ઈચ્છા થઈ હોય, સામે એની પાસે 5 ટન સોનું પડ્યું છે, બિસ્કિટ પડ્યા છે 5 ટન બિસ્કિટ સોનાના, અને એને એમ છે કે આ બિસ્કિટને ચોરી લો. બિસ્કિટને ચોરવા માટે, સોનું ચોરવા માટે જે જગ્યાએ વસ્તુ પડી છે ત્યાં પ્રવેશવાની જો તૈયારી કરે, પ્રવેશવાની તૈયારી કરે ને ત્યાં જ એને સામે 10 જણા બંદૂક લઈને સામે ઊભા રહી જાય એની સામે, તેની પાપ કરવાની વૃત્તિ રહે કે જીવ બચાવવાની વૃત્તિ રહે? જીવ બચાવવાની વૃત્તિ રહે, એને ચોરી કરવાની વૃત્તિ તરત જ ટળી જાય. તરત એને એમ થાય કે જો મને છોડી દે ને તો ફરી આ બાજુ ક્યારેય જોવું નથી, મરી ગયો આ બાજુ જોયું તો. એવી રીતે જો શ્રીમદ સત્સંગી જીવન સાચું હોય, જો શ્રીમદ ભાગવત સાચું હોય, જો ગીતા સાચી હોય, જો રામાયણ સાચું હોય, ઋષિમુનિઓના કરેલા શાસ્ત્રો જો સાચા હોય, કર્મના ફળ અવશ્ય મેવ ભોગવવા પડતા હોય, આપણે નજરે દીઠું હોય, આપણે જોયું હોય. કેટલાય લોકો એવા છે કે જેને હરિમંદિરોને કારભારા કર્યા હોય અને ત્યારે મંદિરોની જમીનોમાં પાકતું અનાજ પોતાના ઘરમાં નાખ્યું હોય, મંદિરોની જમીનો વેચીને રૂપિયા ઘરમાં લીધા હોય, મંદિરોની અંદરથી પ્રસાદના પડીકા લાવી લાવીને ઘરમાં રાખ્યા હોય, સંબંધીઓને દીધા હોય, કોઈ વહીવટદાર થયા હોય ત્યારે, આવા બધાને રીબાતા આ પૃથ્વી ઉપર તમે કેટલાયને જોયા હશે. દેવનું ચોર્યું હોય એને રીબાતી જિંદગી તમે કેટલાય જોઈ હશે, ગરીબને દુભવ્યા હોય એની રીબાતી જિંદગી તમે જોઈ હશે, લોકોના લોહીના પૈસા ચૂસીને ભેગા કર્યા હોય એની પેઢીઓને ખલાસ થતી તમે જોઈ હશે, સાધુના દ્રોહ કર્યા હોય એને બધી જ રીતના સુખ નાશ પામ્યા હોય, આવું તમે નજરે જોયું હશે. સમાજની અંદર તમે કેટલી વાર વાત કરી હશે કે એને પહેલાં બહુ એનો દાદો હતો ને, બહુ લોકોનું લોહી ચૂસતો હતો, જો આ ત્રીજી પેઢીએ કેવી દશા થઈ છે, કેવું થઈ ગયું છે. આવી વાતો તો તમે પણ સમાજમાં કેટલી વાર કરી હશે અને તમે આવું જોયું પણ હશે.
તમે કેટલી વાર એવું બોલ્યા હશો કે જમપુરી ક્યાંય નહીં, જો ને અહીંયા જ છે, અહીંયા જ ભોગવવાનું છે. અને પહેલાં કેટલો બધો રૂવાબમાન, કેટલા લોકોને દુખ્યા, તે અત્યારે જો પગ કપાવવો પડ્યો છે, જો ને એની આમ થયું છે, આ થયું છે. આવી વાતો સમાજમાં ઘણા સજ્જન વ્યક્તિઓ કરતા હોય છે, કારણ કે એને જોયું હોય છે. અને ખરેખર આપણને દેખાય કે અહીં કરેલું કર્મ આપણી નજરની સામે, જેના કર્મ આપણે જોયા, આપણી નજરની સામેનું ફળ આપણે જોયું, ત્યારે કોઈના કર્મ જોઈને એનું ફળ જ્યારે જોયું ને, ત્યારે આપણે જાગી જવું જોઈએ કે જો કર્મનું ફળ એને ના છોડતું હોય તો મને ક્યાંથી છોડશે. પાપ કરવાની વૃત્તિને ખલાસ કરીએ. આપણાથી ભગવાને જે ના પાડી હોય ને ન જ થાય એવું કાંઈક આપણા આત્માને સમજાવીએ. આપણા આત્માને ચોક્કસ એટલું સમજાવી દઈએ કે આ ભગવાને ના પાડી છે, આ નથી કરવા જેવું. કારણ કે શ્રીજી મહારાજે પણ શિક્ષાપત્રી લખી, પણ છેલ્લે એટલું જ લખ્યું, આ પ્રમાણે જે વર્તશે ને એ જ આ લોકને પરલોકમાં સુખીઓ થશે, ધર્મ અર્થ અને કામને મોક્ષની સિદ્ધિ એને થશે, પણ આ પ્રમાણે જે નહીં વર્તે એને અતિ કષ્ટ થશે, અતિ દુઃખ થશે. આ તો શ્રીજી મહારાજના પોતાના શબ્દો છે, અને એ પોતાના આશ્રિત માટે જ લખેલા શબ્દો છે. પાપ એનું જ નામ, ભગવાનની ઈચ્છા બહાર વર્તા એનું નામ પાપ. અને વધારે ઊંચામાં ઊંચું જો પાપ, ઊંચામાં ઊંચી સ્થિતિ થાય પછીનું પાપ હોય તો અંત્યનું 17મું, ભગવાનના ભક્તને ભગવાન વિના બીજે હેત, એ જ મોટું પાપ છે. આપણે પાપ કરવાની વૃત્તિ, માની લો કે ભગવાનની આજ્ઞામાં આપણે બધી જ રીતે વર્તવા લાગ્યા, બધી રીતે વર્તવા લાગ્યા, શિક્ષા પ્રમાણે બધું વર્તવા લાગ્યા, તો પણ મહારાજે અંતેના 17મામાં આપણને કીધું છે કે જ્યાં સુધી તમને મારા સિવાય બીજે હેત હોય તો તમે પાપી છો. કહેતા શ્રીજી મહારાજને કેવળ પોતાને વિશે જ મારીને તમારી વૃત્તિ રખાવી છે, ભગવાનને માને તમને પોતામાં જ જોડી રાખવા છે. કારણ કે એમાં જે જોડેલો રહે છે એ જ સુખી રહે છે, એમાં જે જોડેલો રહે છે, એક તાર જોડેલો રહે છે, એ જ સુખી રહે છે. મહારાજે જે વર્તાલના 16મામાં કીધું, અમારે તો નેત્ર મીચીને ભગવાનની મૂર્તિનું ચિંતવન કરીએ, તેમાં જેવું સુખ છે એવું 14 લોકના રાજ્યને વિશે પણ નથી. અમારો આગ્રહ તો કેવળ ભજનનો છે ને કેવળ સ્મરણનો છે, બીજી વાતનો અમારે કોઈ આગ્રહ જ નથી. ભગવાનના ભક્તોનો સંગ મળે અને ભગવાનનું ભજન થાય, આનાથી મોટો અમારે કોઈ બીજો આગ્રહ નથી. આ શ્રીજી મહારાજનો સિદ્ધાંત, આ શ્રીજી મહારાજનો સિદ્ધાંત. માટે વાલા ભક્તો, ભજન કરવાની આદત પાડીએ. જેટલું ભજન થશે ને એટલી પાપ કરવાની વૃત્તિ આપોઆપ ભાગશે. સ્વામિનારાયણ સ્વામિનારાયણ, હે મહારાજ, હે નાથ, હે દયાળુ, હે કૃપા સિંધુ, હે કરુણાના સાગર, ભગવાનને હાલતા ચાલતા સ્તુતિ કર્યા કરીએ. હે નાથ, હે કૃપા સિંધુ, તમે મળ્યા, મારી ઉપર દયા કરી. કુપાત્રને તમારા જેવા સુપાત્ર મળ્યા, એ જ તમારી મારી પરની દયા છે. તમે જે મારી ઉપર વિશ્વાસ મૂકીને તમે મને તમારો કર્યો છે, એ જ તમારી કરુણા છે. તમારા વિશ્વાસનો ઘાત પ્રભુ નહીં કરું, નહીં કરું, નહીં કરું, નહીં કરું. આમ ભગવાનને વારે વારે, પ્રભુ મને એવી શક્તિ આપો, હે નાથ મને એવી બુદ્ધિ આપો, તમને જ મારી બુદ્ધિ ભરેલી રહે, તમારામાં જ મારું મન સદાય રહે, તમારામાં જ મારું ચિત્ત તમારું ચિંતવન કર્યા કરે, મારો અહંકાર તમારા ભક્તપણાના અહમ સિવાય બીજું કંઈ ધરે નહીં. હે પ્રભુ મને સદાય અનુસંધાન દેજો, તમે તો ત્રણેય કાળના જ્ઞાતા છો, મારા જીવનનો નકશો પ્રભુ તમે બનાવજો, પણ એવો બનાવજો પ્રભુ કે તમારા સુધી પહોંચું. એમ ભગવાનને કાલી ઘેલી ભાષામાં, ભગવાનને હાલતા ચાલતા પ્રાર્થના, ભગવાનનું ભજન, ભગવાનનું સ્મરણ, સદગુરુએ કરેલી વાતો, પૂજ્યપાદ ગુરુજી જેવા મોટા પુરુષે કરેલી આજ્ઞાઓ, એના ચિંતવનની અંદર જો આપણું જીવન વિતાવીએ તો પાપ કરવાની વૃત્તિ આપોઆપ બાજુ પર જતી રહેશે. પણ વાત નક્કી છે, પાપથી અપાર દુઃખી થાય છતાં તેની કોઈને ગમ પડતી નથી. એક બની ગયેલી સત્ય ઘટના છે,
ગોરખપુર સંસ્થા છે, બહુ બધા પુસ્તકોનું પ્રકાશન ત્યાંથી થાય છે. એવી સંસ્થાએ એક સત્ય ઘટનાઓ અને ઘણી બધી સંશોધન કરીને એવા પુસ્તકો બહાર પાડ્યા છે. એમાં એક ઘટના છે મકરાના, જ્યાંનો માર્બલ ખૂબ મોંઘો અત્યારે વખણાય છે, બહુ મોંઘો પથ્થર. એ મકરાનાની અંદર એક રજપૂત દંપતી કોઈ કારણસર ત્યાં ગયેલા, પોતાનો એક નાનો પુત્ર હતો. એ નાના પુત્રને મૂકીને આ દંપતી ક્યાંક કશું ખરીદવા આજુબાજુમાં નજીકમાં ગયા, એક જગ્યાએ ઉતર્યા છે ધર્મશાળામાં. ત્યાં એક સર્પ આવ્યો, સર્પ આવીને ઓલા બાળક સાથે રમવા લાગ્યો. એ બાળક આગળ આવીને આમ આજુબાજુમાં ફરોય, પેલો બાળક ધૂળ નાખે એની ઉપર. એની અંદર ઓલા માતા પિતા આવ્યા, એને જોયું કે મારા છોકરા પાસે કાળોતરો સર્પ આજુબાજુમાં ફેન નાખીને ફરે છે, એટલે ગભરાટ થઈ. ગભરાટ થઈ એમાં એક ઊંટગાડીવાળો આવ્યો, એને આ સર્પને જોયો અને નાના બાળક પાસે જોયો એટલે એને તરત પોતાની પાસે બંદૂક હતી એક ગોળીએ સર્પને મારી, એટલે સર્પ તરત ત્યાં બેભાન થઈ ગયો. બધાને લાગ્યું મરી ગયો છે અને સાઈડ પર નાખ્યો. રાત્રે સર્પને કળ ઉતરી એટલે સીધો જઈને પેલા ઊંટગાડીવાળાને જઈને કરડ્યો. એને જઈને કરડ્યો એટલે પછી તો સર્પનું ઝેર ઉતારવાવાળાને બોલાવવામાં આવ્યા. એમાં એ સર્પને ઓલો જે છોકરો હતો એની અંદર લાવવામાં આવ્યો. એની અંદર આવીને સર્પ બોલ્યો કે આ જે છોકરો છે એ છોકરો ગયા જન્મમાં ધનપતિ હતો, શેઠ હતો. એને મને 300 રૂપિયા ધીર્યા હતા, મેં એમની પાસેથી લીધા હતા, હજુ હું ચૂકવી નથી શક્યો, જેના કારણે મારે સાપનો દેહ આવ્યો છે. હું આ જન્મે એની પાસે માફી માગવા આવ્યો હતો કે હજુ મારે પૈસા ચૂકવવાના બાકી છે, એટલે આવતા જન્મની અંદર હજુ મારે આને ત્યાં બળદ થવાનું છે, આ છોકરાને ત્યાં, એટલે હું અત્યારથી એની પાસે માફી માગું છું કે તું મને 300 રૂપિયા માફ કરી દે તો હું છૂટો થાવ. એ હું એની પાસે માફી માગવા માટે ત્યાં આવીને પ્રાર્થના કરતો હતો, ત્યાં ઊંટવાળાએ આવીને મને ગોળી મારી, એટલે હું એને કરડ્યો છું. હવે હું તો જ એનું ઝેર ઉતારું કે આ મારો લેણદાર છે, હું એનો દેણદાર છું, એને 300 રૂપિયા અને 200 રૂપિયા વ્યાજના આપે તો હું છૂટો થઉં. તરત પેલા ઊંટગાડીવાળાના પરિવારે 500 રૂપિયા આ પરિવારને દીધા. સર્પ આવ્યો, ઝેર ચૂસી ગયો, પેલો હતો એમ થઈ ગયો. સત્ય ઘટના મકરાનામાં બની ગયેલી ગોરખપુરની એ પુસ્તકની અંદર નોંધાયેલી છે અને સત્ય ઘટના છે. કયા જન્મના પૈસા આપવાના બાકી અને અહીં આગળ આવીને સર્પ થવું પડે, આવું દુઃખ ભોગવવું પડે, કેટલી પ્રકારના આવા સંસારના અનેક અનેક વિટંબનાઓની વચ્ચે આપણે બહુ વખત પસાર થયા છે, બહુ વખત પસાર થયા. લખચોરાસીની કલ્પના કરીએ ને ત્યાં જ વાલા ભક્તો આપણા રૂવાડા ઊભા થઈ જાય. એક ખાલી કલ્પના કરો ને, કલ્પના કરો કે ગયા જન્મની અંદર આપણે કોક મોટા સમુદ્રની અંદર માછલી હતા. ત્યાં આગળ આપણું મૃત્યુ કોઈ મગરમચ્છે આપણને ખાઈ ગયો ને એમાં થયું. એનો આગલો જન્મ આપણો હરણાનો હતો, કોક સિંહે આપણને ફાડી ખાધા અને આપણો દેહ ત્યાં પડ્યો. એનો આગલો જન્મ આપણો ક્યાંક બીજા પશુ પક્ષીનો હતો, ઝાડવાનો હતો. આમ થોડા 8-10 જન્મને કલ્પીને ખાલી થોડું કલ્પના કરવાની અને એ જન્મની અંદર મૃત્યુ કેવી રીતે થાય ને એ થોડુંક ક્યાંક ગૂગલ ઉપર સર્ચ કરીને જોવાનું. એટલું જોતાની સાથે જ ખાલી 8 કે 10 જન્મની કલ્પના સાચા જ છે, ભલે 5-10 નહીં હોય ને વચ્ચે ક્યાંક હશે, પણ જન્મ તો લીધા છે ને, તો એટલા 10 જન્મોની કલ્પના કરીને એનું મૃત્યુ કેવી રીતે થતું હોય ને થોડું ગૂગલ ઉપર ક્યાંક કોમ્પ્યુટરમાં સર્ચ કરીને જોવાનું હરનું કેમ મરતું હોય છે સિંહ એટેક કરે ત્યારે. બસ એવી ફફડાટી વચ્ચે આપણે કેટલી વાર મર્યા હોઈશું, કેટલીક વાર એવા આતંકના હાથે મર્યા હોઈશું, કેટલી ભયાનક ને ક્રૂર રીતે મારવાવાળા છે એવી રીતે કેવી રીતે મર્યા હોઈશું. સ્કોટલેન્ડની અંદર કેસલો છે
અને એને ઇતિહાસો લખ્યા છે. આજે ભેંકાર વાતાવરણ લાગે, એ જગ્યાએ તમે જાઓ ને ભેંકાર લાગે. કેવી રીતે વ્યક્તિઓને રીબાઈ રીબાઈને માર્યા છે. એક 15x15 રૂમની અંદર 50 માણસને ભરી દેવામાં આવે, એના અંદર પાણી ભરવામાં આવે, ઓલાને ઝાડો પેશાબ બધું અંદર, ભૂખ્યા થયા હોય અને રોટલાના ટુકડા એ પાણીમાં નાખવામાં આવે, એમાં બધાય હડતા હોય, અને એ બધી દશાને એની અંદર રીબાઈને મરેલા. આજે પણ એ જગ્યા ઉપર તમે જાઓ તો ભેંકાર ને ચિત્કારવાળી આખી જગ્યા લાગે. આખું વાતાવરણ ગમગીન આજે લાગે છે, દરિયાકાંઠે છે. એવા એવા જન્મોની અંદર એવી એવી જગ્યાઓએ કેટલા પ્રકારના આપણે દુઃખ ભોગવ્યા છે, કેટલા પ્રકારના દુઃખ. મનુષ્યનો જન્મ આવ્યો છે તો પણ કેટલા પ્રકારના દુઃખ. આવા દુઃખનો વિચાર કરીને ભગવાનનો ભક્ત પાછો વળે. જેને ભગવાનનો રસ્તો મળ્યો છે, જેને ગળામાં કંઠી મળી છે, જેને સત્સંગ મળ્યો છે, પાછો વળે. હવે ક્યાંય જગતનો રસ્તો કાપવા માટે આપણે નથી જવું. હવે ક્યાંય જગતના ફેલની અંદર આપણે નથી પડવું. હવે કોઈ જગતના રસ્તે આપણે નથી હાલવું, કારણ કે આપણે બહુ દુઃખ ભોગવ્યા છે. હવે તો બસ એક અક્ષર ધામનું સુખ, એક મૂર્તિનું સુખ, એક મુક્તોની પંક્તિનું સુખ, એક આ લોયાધામ પરિવારની અંદર ગુરુજી જેવા મોટા સત્પુરુષ અને પવિત્ર સંતો ભક્તોના સંગની અંદર પડ્યા રહેવાના સુખ સિવાય બીજું કોઈ સુખ જોતું નથી. આનાથી વાલો કોઈ આપણો સંબંધી નથી, ને આનાથી વાલું આપણે કંઈ રાખવું નથી. આ વાત બહુ પાકી કરીને જો મંડીશું, શ્રીજી મહારાજનો મળેલો આ દિવ્ય સત્સંગ, આનાથી પ્રધાન આપણે કંઈ રાખવું નથી, તો જ આ માર્ગેથી પાછા વળીશું. નહીં તો ભગવાનના સારા સારા ભક્ત કહેવાતા હોય પણ જગતની બાજુ જાય ને તો જગત જેવા, ગંગા કિનારે ગંગાદાસ, જમના કિનારે જમનાદાસ. અમારી ભેગા આવો ત્યારે અમારી જેમ થઈ જાઓ, ભ્રમ વિના થઈ જાઓ. અહીંયા આગળ એવા એકાંતિક ભક્તો ભેળા આવો ત્યારે ભ્રમ વિના થઈ જાઓ. જગતની ભેગા જાઓ તો કોઈને ખબર જ ના પડે કે આવો ભગત છે. આવી જો દશા થાય તો આપણે ભૂલા પડેલા કહેવાઈએ. પણ જેવી રીતે હજારો 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 હાથીના ટોળું હોય, હજારો હરણાનું ટોળું હોય, પણ એની વચ્ચે એક સિંહ બેઠો હોય ને તો ખબર પડે કે હજારો હાથી વચ્ચે એક સિંહ બેઠો છે. ભલે હાથી ગમે એટલા મોટા દેખાતા હોય પણ જંગલનો રાજા તો સિંહ જ ગણાય. એમ જગતના ગેટા બકરાના ટોળાઓ વચ્ચે એક ભગવાનનો ભગત બેઠો હોય ને એ અલગ પડતો હોય. લગ્ન પ્રસંગોમાં તો જવું પડે, તમારે વ્યવહાર છે, પણ લગ્ન પ્રસંગોમાં જાઓ અને જગતના જીવો ત્યાં તો ભેગા થયા હોય ને, ભલે તમારા સંબંધીઓ હોય, ભલે તમારા કાકા મામા ફોઈ ફૂવા થાતા હોય, પણ જેને ભગવાનનું ભજન નથી, જે વૈષ્ણવ નથી, જેના ગળામાં કોઈ ચિહ્ન નથી, જે કોઈ દેવી દેવતા ઈષ્ટદેવને માનવાવાળો નથી, ભગવાન સ્વામિનારાયણનો ના હોય તો ભલે, પણ કોઈક ઈષ્ટદેવને માનતો હોય, કંઈક એનું સજ્જન જીવન હોય તો બરાબર છે, પણ જેને હવારમાં ઉઠીને હાંજ સુધી પાપ કરવાની વૃત્તિઓમાં જ જીવતા હોય, એ કદાચ તમારા દેહના સંબંધી હોય તો પણ એની મોહબતમાં ક્યારેય ના આવવું. સૌથી વધુમાં વધુ જો કોઈ બગાડતું હોય ને તો જે આપણને દેહના સંબંધની મોહબત હોય છે, જે આપણને મિત્રપણાની મોહબત હોય છે, કુસંગ છે, જેનાથી આપણે ભગવાનના માર્ગે હાલી ના શકીએ, જેના સંગે કરીને આપણે ભગવાનના માર્ગેથી પાછા પડીએ, એ તો લક 84માં જવાનો છે. અને આપણે જો એમાં જાજુ હેત કરીએ અને મોહબત રાખીએ તો આપણે જઈએ. માટે વ્યવહાર ઉપરથી કરવો. સ્વામી કે ગરાશિયાની પેઠે મળવું, ગરાશિયા મળે ને તો ઉપરથી મળે, અંદર કાંઈ નહીં. એમ જેને સત્સંગ નથી, જેને કોઈ પણ કોઈ ભગવાનના કોઈ ઈષ્ટદેવ કોઈ પણ ભગવાનની અંદર એને ઈષ્ટદેવની પ્રતીતિ નથી, જેને ગીતા ભાગવત રામાયણ કોઈ દિવસ વાંચવાનું નથી, કોઈ મંદિરનું પગથિયું ચડવાનું નથી, એવો ગમે એટલો નજીકનો સંબંધી હોય ને, વાહનને હજાર ફૂટ ને લાખો ફૂટ દૂર રાખવું. આજે બહુ સજાગ છે આપણા ભક્તો, તો છતાં પણ ક્યાંય મોહબતમાં કોઈ લેવાય નહીં, કારણ કે 5-25 દિવસની જિંદગી છે, અને પાપી વ્યક્તિઓની મોહબતમાં આપણે આપણો જન્મ વ્યર્થ નથી કરવો. અધર્મી વ્યક્તિ કોઈ પણ હોય, પછી કોઈ પણ હોય, કોઈ પણ જગ્યાએ હોય, ભેખમાં હોય તોય ભલે, અને ભવમાં હોય તોય ભલે, ભવ એટલે કે આ સંસારમાં હોય તોય ભલે,
અને કોઈ ભેખ હોય તોય ભલે, અધર્મ છે ત્યાં આપણે નહીં, કારણ કે આપણે તો ધર્મ પિતાના પુત્ર ઘનશ્યામને રાજી કરવા છે, ભગવાનને રાજી કરવા છે. અહીં કહે છે કે વિચક્ષણ પુરુષોને આ ખબર પડે છે, બીજાને ખબર નથી પડતી. નિષ્પાપ માર્ગમાં જો કોઈ જણ એને ચલાવે તો તેને જોઈને પાપી માણસ એની મશ્કરી કરે અને અધર્મી લોકો મશ્કરીમાં આવું બોલે. કોઈ એને નિષ્પાપ માર્ગમાં ચલાવે ને તો પાપી મનુષ્યની મશ્કરી કરે. તમે ભગવાનના ભગત થાવ એટલે તમને ખબર છે કે સંસારમાં બધાય તમારી હાંસી કરે, હા કે હમણાં તો બહુ મંદિરે જવા લાગ્યા છે, હમણાં તો આ કંઠી બાંધી દીધી જો ને, હવે તો ડુંગળી લસણ નહીં ખાય, હવે તો નહીં આપણી ભેગા બેહે, આ બરાબર છે, હવે તો એમને અક્ષરધામમાં જવાનું ને, આપણા તે આપણી જોડાવે ક્યાંથી બેહે. આવા બધા મેના ટોના મારીને પાપી વ્યક્તિઓ જ્યારે આપણે નિષ્પાપ માર્ગે ચાલીએ ને ત્યારે બહુ મેના ટોના મારે, ત્યારે પાછા ના પડવું. આપણે ભગવાન વેચી નથી ખાધા, આપણે ખોટા ધંધે નથી ચડેલા. ઘણાને શું થાય, પાડતા હોય બધું ને કરતા હોય બધું, પણ કોઈ બે જણા ખાલી આમ કટાક્ષમાં બોલે ને ઢીલા થઈ જાય, ઢીલા થઈ જાય કે આપણું અપમાન કરે પછી હું સત્સંગ રાખવાનો, આપણે અપમાન થાય જ્યાં જઈએ ત્યાં બધા બોલ બોલ કરે. ભલે ને બોલતા આ જગતમાં તમે દારૂ પીઓ ને તો કોઈ નહીં બોલે, આ જગતમાં તમે અધર્મ કરશો ને તો કોઈ નહીં બોલે, સત્સંગ કરશો એટલે તરત બોલશે, કારણ કે અધર્મીઓના સંગમાંથી નીકળ્યા ને એટલે તરત બોલે. આપણા પરિવારના કેટલા ભક્તો એવા છે, પહેલાં શુક્ર શનિ રવિ ત્રણ દિવસ શું કરવાનું ને શું ખાવાનું ને કોને ઘેર જવાનું ને ક્યાં ફરવા જવાનું ને આ જ બધું હતું. હવે એને લાગ્યો સત્સંગ એટલે એ બધું બંધ થયું, એટલે એના જે સંબંધીઓ હોય મિત્રો હોય બધાએ કે લો બહુ સુધરી ગયા, હવે આ એકલા જ ભગવાનના ધામમાં જવાના હશે, હવે ભગવાન કરવા લાગ્યા, લો 40-45 વર્ષે સુધરી ગયા, તે હવે મુક્ત થઈ જશે આ બધા. આવું જ્યારે બોલે ત્યારે પાછા ના પડવું, એને બોલવા દેવું, એ અજ્ઞાની છે, એની રીતે બોલે, એનો એ ધર્મ છે બોલવાનો, પણ પાછા નહીં પડવું એ પણ આપણો ધર્મ છે. સત્સંગની અંદર આપણે ચાલ્યા છીએ ત્યાંથી એક ડગલું પાછા ના પડીએ એ આપણો ધર્મ છે. એમાં યુવાન હોય, યુવતી હોય, કોલેજમાં જતા હોય, 11-12 ધોરણની અંદર ભણતા હોય, કોલેજમાં હોય, એને તો ખાસ આવું ધ્યાન રાખવું, કારણ કે જુવાનને આવા બધા શબ્દોની અસર બહુ થતી હોય. એ લોકો પાપી લોકો મશ્કરીમાં કેવું બોલે છે, આવું બોલે છે, અન્ન ખાના સો ઋષિ કોહે ચારા, અધર્મી વચન યું કરત ઉચારા, દારો માસન કરત જન જેતા, ઋષિ વૃત્તિ દારે સો તેતા, ઋષિ વૃત્તિ દારે સો તેતા. પાપી લોકો પાછા આવું બોલે, અનાજ ખાવાથી શું મનુષ્ય થવાય છે, એ તો ઋષિઓનું જીવન છે, અનાજ ખાવું કોનું જીવન છે. આ પાપી લોકો આવું બોલે, બોલો એનાથી થોડું માણસ થઈ જવાય ગઈ, અને કાંઈ અનાજ ના ખાઈએ તો માણસ મટી થોડું જવાય. ઋષિ સે ફલ કો બની ન આવે, અન્ન ખાવું એ તો ઋષિઓનો ખોરાક છે, મનુષ્યનો નથી. ઋષિઓના જેવું જીવન રાખનારાને રાખનારાએ દારૂ ને માંસ ન ખવાય, અમારે તો ખવાય. આ પાપી. શિક્ષાપત્રીમાં શ્રીજી મહારાજે ડુંગળી લસણ નહીં ખાવાનું બ્રાહ્મણને ના પાડી છે. કોને ના પાડી છે? તે અમે તો પટેલ ક્ષત્રિય, ભલે અમે સત્સંગી છીએ, કાંઈ થોડા કાંઈ આપણે કોકના ઘરમાં ગયા હોય ને પધરામણી કરવા જઈએ ને એની દિવાલો હોય સત્સંગી, જય સદા ગુરુ સ્વામીની ઘંટડી રોજ વાગતી હોય ઘરમાં, પણ કથા વાર્તા સંભળાતી ના હોય, કાં તો વળી કથા વાર્તા કોઈ વાર સંતોએ આપી હોય, લોયાધામ યુએસએ યુટ્યુબ ચેનલ ચાલુ કરજો, તે કરતા હોય વળી ક્યારેક ક્યારેક, એક બાજુ પર કથા ચાલતી હોય ને એક બાજુ પર એમની વ્યથા હાલતી હોય, બે ભેડું હાલતું હોય, એટલે કોઈ વાર પૂછે તો કે આ ક્યારેક ક્યારેક સાંભળીએ છીએ કે વચ્ચે ક્યારેક ક્યારેક મુખવાસ લઈ લઈએ તમારી કથાનો, એટલે જય સદો ગુરુ સ્વામીનો એક સત્સંગ હોય અને વળી ક્યારેક આવો ડોઝ લઈ લેતા હોય, પણ ડોઝ પૂરો ના લેતા હોય, ખાલી કથાને વ્યથા બે ભેડી હાલતી હોય, પછી એને ઘેર પધરામણી કરવાની થાય, પધરામણી કરવાની થાય ને કુકરની વિસલ વાગતી હોય ને પધરામણીમાં આપણે ભૂલથી એ ટાઈમે જતા રહ્યા, ત્યારે ડુંગળી લસણની ગંધ,
અને ઘણાને ત્યાં તો સત્સંગીઓએ પણ એની દિવાલોમાં ગંધ કરી ગઈ હોય. આપણને થાય કે આ છે સત્સંગી, સિંહાસનમાં ભગવાનનું સ્વરૂપ અને આની દિવાલોમાં ડુંગળી લસણની ગંધ કરી ગઈ છે, તો આ ઘરી ક્યાંથી? આગલો કોઈ ઓનર આ ઘરમાં આવ્યો રહેતો હશે? ભાઈ પૂછો કે આ ઘરમાં કેટલા વર્ષથી રહો છો? 25 વર્ષથી. સીધું જ કહેવાય નહીં કે ખાવ છો એમ. પછી પૂછે ડુંગળી લસણ તો એ તો બ્રાહ્મણને ના પાડી છે ને, અમારે શું? અમે બ્રાહ્મણ નથી. આવા ને આવા અર્થઘટન કરીને કેટલાય લોકો ભગવાનની આજ્ઞાને છડે ચોક લોપે છે. મહારાજે કહ્યું આ બધું લખ્યું છે એનો વિસ્તાર અમારા સંપ્રદાયના ગ્રંથ થકી જાણવો, શિક્ષાપત્રી ભાષ્ય થકી જાણવો. ખાલી બ્રાહ્મણને ના ખવાય ત્યાં કેવી રીતે? બ્રાહ્મણને ના ખવાય, વૈષ્ણવ માત્રને ના ખવાય, હિન્દુ માત્રથી ના ખવાય. હિન્દુ માત્રથી ત્યાં સુધીનો નિષેધ છે. જે હિન્દુ પોતાની જાતને કહે છે એનાથી કોઈથી ના ખવાય. વૈષ્ણવ માત્રથી તો ખવાય જ નહીં. હવે એ નિષેધ શાસ્ત્રોનો કરેલો છે. પણ એમ કે આપણે ક્યાં બ્રાહ્મણ છીએ, આપણે તો ખવાય, અને એવા તો ઢગલા બંધ છે. પણ પોતાની જીભડીને રાજી કરવી છે, ભગવાનને રાજી નથી કરવા. એટલે બાકી બધાને ખબર છે ક્યાંય થાળ બોલાયમાં આવે છે. નંદ સંતોએ આટલા થાળ લખ્યા એમાં ક્યાંય આવ્યું? કોઈ શાસ્ત્રમાં આવ્યું કે દરબારો જમવા બેઠા ને મહારાજ પીરસવા નીકળ્યા તે ડુંગળી લસણના ભજીયા પીરસ્યા, એવું ક્યાંય આવ્યું? મહારાજ પોતે નહોતા જમતા પણ દરબારોને જમાડ્યું, એવું ક્યાંય આવ્યું કોઈ જગ્યાએ? ક્યાંય છે? એટલે જીવ પોતાને જ છેતરે છે, પોતાને છેતરે છે. ગણાન ત્યાં મસાલાઓ પેલા ઝીણા ઝીણા બધા પડ્યા હોય, એટલા બધા મસાલાઓ આપણે આ વિદેશોમાં તો, દેશમાં તો ગરીબ માણસો અથવા તો મિડલ ક્લાસના વ્યક્તિઓ બહુ જાજા મસાલા હોય નહીં. મરચું, હળદર, દાણાજીરું, મીઠું, સુગર ને ગોળ ને આટલા જ મસાલા, રાઈ જીરુંનું વઘારના મસાલા હોય 10-12-15. પણ એ વિદેશોમાં તો આખી પેન્ટ્રી ભરેલી હોય, એમ ઉપરથી ચાલુ કરે તો મસાલો કયો છે ઓળખવો જ મુશ્કેલ પડે. અમે તો જ્યારે ક્યાંક કોકને ઘેર થાળ કરવાની હોય તો વિચારે કે આમાં આટલા બધા મસાલા ક્યારે વાપરતા હશે? સોમથી શુક્ર જોબ કરે છે કે આ મસાલા જ વાપરે છે? કેટલા બધા પ્રકારના મસાલા, એનો અર્થ એવો નહીં. તમે વાપરજો, બરાબર છે, ઠાકોરજી માટે કરજો, એની કોઈ ટીકા ટિપ્પણી નથી. પણ એમાં એટલું ધ્યાન ચોક્કસ રાખવું કે ઓનિયન ગાર્લિકનો પાવડર ના આવી જાય, હિંગનો પાવડર ના આવી જાય. આવું બધું આવી જતું હોય છે જેની આપણને ખબર હોતી નથી. એકલા જીભના સ્વાદના કારણે આપણે ભગવાનની ઘણી બધી આજ્ઞા લોપી નાખીએ. અને જાણી જોઈને આપણને ખબર હોય કે થોડુંક જ આવતું હોય ને કે ક્યાં જાજું છે, 2% છે, 2% પણ ઝેર છે, ભગવાનથી દૂર લઈ જાય ઝેર. માટે ભગવાનના ભક્તોએ ખાસ એનું ધ્યાન રાખવું. તૈયાર પાપડને આ તે ખાતા હોય એનું ધ્યાન રાખવું, એમાં બધે હિંગ ને બધું આવતું હોય. ગમે તે જગ્યાએ ગમે તેનું બનાવેલું હોય, રજસ્વલા ધર્મ પાડ્યા વિનાનું બનાવેલું હોય, એવું તૈયાર આપણે ખાઈએ, બીજો ધર્મ પાડી પાડીને આપણે તૂટી જતા હોઈએ, પણ અમુક આપણા ઘરમાં એવું ઘરી જતું હોય ને ત્યાં આપણો બધો ધર્મ ઊભે ઊભો ખાઈ જાય. અજગર છે ને એ આખે આખો માના ગળી જાય. એમ આપણે બીજો બધો ધર્મ પાડ્યો હોય પણ બહારનો એક જ પાપડ આપણા ઘરમાં આવે ને તે પાપડ આખો બધો ધર્મ પૂરો કરી નાખે. ઠાકોરજીને થાળ ધરાય તો આખો થાળ અભડાય એવો પાપડ આવી ગયો હોય. માટે ગૃહસ્થ આશ્રમમાં છો એટલે વધારે ધ્યાન રાખવું પડે તમારે કેવી કેવી જગ્યાએ ભગવાનથી દૂર થવાતું હોય. ઋષિ જીવન જીવનારાથી તો કોઈ ફેલ પાપ થઈ શકતા નથી, તેથી તેઓ અમને દુઃખના દરથી અતિ ડરાવે છે. આ એમ કે છે કે ઋષિ જીવન જીવનારાથી તો કોઈ ફેલ પાપ થાય જ નહીં. ઘણા નથી કહેતા તમે તો સાધુ, આ બધા ધર્મ કોને પાડવાના? સાધુને પાડવાના. અમે તો ગ્રહસ્થ. ઘણા તો આમ ખુલ્લું કહી દે કે અમે તો ગ્રહસ્થ, આ તો બધું સાધુન, આટલું બધું થોડું પાડવાનું, એ તો તમે સાધુન પાડવાનું, અમે તો રસોઈ આપી દે એટલે છૂટા. ના ના ભાઈ, રસોઈ આપીને છૂટા થવાતું હોય તો શું જોવાનું? તો જેટલા પાપીઓ છે બધા રસોઈ દઈ દે એટલે છૂટા થઈ જાય ને. રસોઈ તો રાહત માટે છે, રસોઈ આપો એ રાહત માટે છે. છડે ચોક ધર્મ લોપીને રસોઈ આપી એવું કોઈ શાસ્ત્ર કહેતું નથી, એવું કોઈ શાસ્ત્ર કહેતું નથી. છડે ચોક આજ્ઞા લોપી નાખો ને રસોઈ દઈ દો એટલે ચોખ્ખા, એમ નથી થતું.
માટે ઋષિ જીવન જીવનારાથી તો કોઈ ફેલપાપ થઈ શકતા નથી, તેથી તેઓ અમને દુઃખના દરથી અતિ ડરાવે છે. આ ઋષિઓથી પાપ થાય નહીં એટલે આપણને ડરાવે, આ સાધુઓથી બધું ખવાય નહીં, પીવાય નહીં, જોવાય નહીં, સંભળાય નહીં એટલે આપણને ના પાડે, એવું થોડું છે. એ તો શિક્ષાપત્રી લખી જ છે ને, શિક્ષાપત્રીમાં ગ્રહસ્થના ધર્મો લખ્યા છે. કોના માટે લખ્યા છે? ખાલી સાધુ માટે થોડી લખી. જો ગ્રહસ્થને બધું કર્યા પછી રસોઈ આપીને છૂટું થઈ જવાતું હોય તો શિક્ષાપત્રીમાં એટલું જ લખત, જે ફાવે એ કરો પણ સાધુને રસોઈ દઈ દેજો, એટલું જ લખત ને. બીજા બધા શ્લોકો લખવાના આટલી બધી જરૂર ના પડત મહારાજને. ફક્ત સાધુના ધર્મો અને સાધુના શાસ્ત્રો રચીને જતા રહ્યા ધામમાં, પણ એવું નથી. મહારાજ પ્રથમના 14માં કે ત્યાગીના ધર્મ કરતાં ગ્રહસ્થના ધર્મ તો ઘણા કઠણ છે. ખબર નહીં બધાને અમારા ધર્મ કેમ કઠણ લાગે છે. બધાએ કે સાધુ થવું બહુ અઘરું, પણ શ્રીજી મહારાજનું પોતાનું વચન છે ત્યાગીના ધર્મ કરતાં ગ્રહસ્થના ધર્મ તો ઘણા કઠણ છે. હવે શ્રીજી મહારાજનું જે સ્ટેટમેન્ટ હોય એ કોઈ દી ખોટું હોય, અમારા કરતાં તમારા ધર્મ કઠણ જ છે, પણ દરેકને લાગે છે શું કઠણ કોનું છે? સંતનું. સંતનું કાંઈ કઠણ નથી, કઠણ તમારું છે. તો બધાને લાગે છે એમ કે સંતનું કઠણ છે, અમારું કાંઈ કઠણ નથી. તમારું કઠણ તમને એટલે નથી લાગતું કે બધું પૂરેપૂરું આપણે ફોલો થઈએ નહીં. જો ફોલો થવા જાઓ ને તો તમને એમ જ થાય કે આના કરતાં સાધુ થઈ જવું સારું. 100% જો ફોલો થાવ તો કાં સાધુ જેવા થઈ જાઓ ત્યાં, અને કાં તો સાધુ થવા અહીં આવતા રહો, એવી દશા થાય. ગ્રહસ્થના ધર્મ તો ત્યાગી કરતાં ઘણાય કઠણ છે, આવા શ્રીજી મહારાજના શબ્દ છે. તો અમારા કરતાં તો કઠણ છે જ, કારણ કે ભગવાનનું વાક્ય કોઈ દી ખોટું ના હોય. અમારી માટે ભલે 3 શાસ્ત્ર છે ને, તમારા માટે એક જ શાસ્ત્ર છે શિક્ષાપત્રી. અમારે તો 5 વર્તમાન, એનું આખું શાસ્ત્ર ધર્મામૃત, નિષ્કામ શુદ્ધિ, શિક્ષાપત્રી, ત્રણે ઉપાડવાની. અને તમારે ખાલી શિક્ષાપત્રી પાડવાની તોય તમારે કઠણ છે એવું શ્રીજી મહારાજ કહે છે. માટે આજ્ઞાને પહેલાં તો જાણવી કે આ આજ્ઞા કેમ પડાય, કેટલી હું પાડું છું, કેટલી ક્યાં છૂટી જાય છે. ઘણી વખત ગ્રહસ્થ આશ્રમમાં રહેલા ભગવાનના ભક્તો એની ઉપર વજન જ ના આપે. મંદિર જે આવ્યા દાન કરી દીધું, કથા વાર્તા થોડી ઘણી સાંભળી લીધી, થોડું કીર્તન ભજન ક્યારેક વળી મંજીરા ટાઈમ મળ્યો ખખડાવી લીધા, પૂરું થઈ ગયું. એમ નહીં, આપણે જ્યાં છીએ ત્યાંથી કંઈક આગળ વધીએ, કંઈક આગળ વધીએ, કંઈક આગળ વધીએ. એકાંતિકપણાને જ્યાં સુધી નથી પામ્યા ત્યાં સુધી ત્યાગી ગૃહી મારે તમારે બધાને અધૂરું છે. કારણ કે શ્રીજી મહારાજ લોયાના 6ઠામાં કહે છે, દુર્લભમાં દુર્લભ સત્સંગ મળ્યા પછી એક જ વસ્તુ છે, એ એકાંતિકપણું છે. જ્યારે આપણે એકાંતિક થઈ જઈએ ત્યાં સુધી આપણે કલ્યાણનો રસ્તો કાપવો રહ્યો. પેલા પાપીઓ એવું કહે છે કે ઋષિ લોકોથી તો સાધુઓથી તો કોઈ દિવસ કોઈ પાપ થઈ શકતા નથી, એટલે એ લોકો અમને દુઃખના દરથી ડરાવે છે, પરંતુ દુઃખ કોઈને પીડ્યા વિના છોડતું નથી. કોને છોડે છે દુઃખ? માટે ઋષિ હોય કે પછી પાપી હોય, બધા એક સરખા જ છે. અને જ્યારે નજરે દેખીએ ત્યારે એવું દેખાય છે પાપીઓ આવું કે પાપી કરતાં તો ઋષિ વધારે દુઃખી થાય છે. આ જગતમાં દુઃખી કોણ સૌથી વધારે? જે જેટલો સીધો એ એટલો વધારે દુઃખી, જેટલો સીધો વધારે એટલો દુઃખી. બધા એ કહે ને કે પોચું હોય તે બધા આંગળી નાખે એને બધા દુઃખી કરે. ગરીબ સ્વભાવનો હોય ને, હુવાળો હોય ને, એને બધા હેરાન કરે, પણ થોડુંક આમ આંખો કાઢે હોય તો કોઈ જાય નહીં. તમારે ગ્રહસ્થાશ્રમમાં છોકરા હોય, તે 3 છોકરા હોય, એમાં જે ડાયો હોય ને એને બધા જ ખખડાવે, પણ એક અડવિત્રો હોય તો શું કે એને રહેવા દેજો, હા એને ના અડતા, પાછો ધમાલ કરશે ને તો આખું ઘર ઊંચું લેશે એમ કે ને. અને ઓલો ડાયો હોય એને એને તમે ઓળખો, એને વાંધો નહીં, એ તો એ સુધરી જશે, એને વાંધો નથી. પણ ઓલાને તો કહેતા જ નહીં તો આખું ઘર ઊંચું લેશે. તે વડીલોમાં એવું હોય દાદા, તમારા જેવા 10 દાદા હોય બરાબર ને, તો હવે કે આ દાદાને કેવું છે, તો ઓલા કે ભાઈ એમને કહેજો વાંધો ને, ઓલા દાદા એ દાદાને ના લેતા, નહીં તો આખું ઘર ઊંચું લેશે કે દાદા, અડકતા નહીં એમને. તે વડીલોમાં એવું હોય, છોકરાઓમાં એવું હોય, બાઈઓમાં એવું હોય, ભાઈઓમાં એવું હોય,
અડ વિતરણ કોઈ અડે નહીં, પણ ડાયાને બધાય એ કરે એટલે ડાયો હંમેશા કેવો થાય, દુઃખી થાય. કારણ કે એને બધા જ એવો જે સ્વભાવ નહીં ને ગરીબ સ્વભાવનો, એને બધા જ લોકો બધા જ એને સંભળાવે, તું આમ નથી કરતો ને તું આમ નથી કરતો ને તું આમ નથી કરતી ને આમ નથી કરતી, ડાયાને જ બધા આવું કરે. પછી ડાયો હારો કેવું દી ગાંડો થાય ત્યારે જબરો ગાંડો થાય. પણ દુઃખી કોણ થાય છે? તો નજરે એવું દેખાય છે કે ઋષિ વધારે દુઃખી થાય છે. અનાજ ખાવાવાળા દુઃખી થાય છે અને માંસ ખાવાવાળા લહેર કરે છે. BMW ને મર્સિડીઝની લાઈનો પડી હોય, માંસ ખાય, દારૂ પીવે, રખડે, વ્યભિચાર કરે, ધંધા ખરાબ કરે, બધું જ એકે લક્ષણ સારું નહીં. હવાર ઉઠે ત્યારથી આ સુધીનું એકે લક્ષણ સારું નહીં, તો પણ મોટા મોટા એકરોમાં મિલિયન્સ ઓફ ડોલરના બંગલાઓ, સારામાં સારી ગાડીઓ, લાખ બે લાખ ડોલર વિનાની તો ગાડી ના હોય જેના ઘરની બહાર. એનો અર્થ એવો નથી જેટલા લોકોને આવું હોય એ બધા આ જ પ્રકારના હોય. કોઈ સજ્જનો, કોઈ વૈષ્ણવો, કોઈ ભગવાનના ભક્તોને પૂર્વજન્મના એવા સુકૃતોના કારણે એ પણ એવા હોય છે સંપત્તિવાન, અને એના ઘરની અંદર જબરજસ્ત ધર્મ પડાતો હોય, એવાને તો કરોડો વંદન છે. સંપત્તિ મળી, પણ જેને સંપત્તિનું વજન ના આવ્યું એ તો ખરેખર ભગવાને એની ઉપર બહુ મોટી કૃપા કરી. એવા કેટલા બધા ભગવાનના ભક્તો છે જેને સંપત્તિ મળી છે, જેને ધન મળ્યું છે, જેને માયા મળી છે, પણ જેને માયાપતિથી વધારે એને થવા નથી દીધું. કોઈ સંતના સંગે કરીને કંઈક પૂર્વના સંસ્કારો એવા સુકૃતો ઉદય થયા છે એના કારણે એને કરોડો વંદન છે. જેને ત્યાં ચાર્ટર પ્લેન રાખી શકાય એટલી સંપત્તિ હોય, અને જે ઘરની અંદર ફક્ત રોટલો ને ખીચડી જમતા હોય ભગવાનને ધરાયેલું, એને કરોડો વંદન છે. એને જે સદગુરુઓએ જે આપ્યું, જે સત્પુરુષો દ્વારા એને મળ્યું, જે શાસ્ત્ર દ્વારા એને મળ્યું, પૂર્વને એના વડીલોના સંસ્કારથી એને મળ્યું, જેને એને એવા ઘડ્યા, એને પણ અબજો ને કરોડો વંદન છે. સંપત્તિનો નશો ના ચડવો, સત્તાનો નશો ના ચડવો, મોટાઈનો નશો ના ચડવો, એ તો કોઈક વિરલાનું કામ છે, બધાનું કામ નથી. પણ ઝાઝા ભાગનું દુનિયામાં એવું દેખાય, ઝાઝા ભાગનું. અરે ક્યાં વાત કરો છો, દારૂ પીવાવાળાને તો એવા મેં જોયા છે. એક ભાઈને ત્યાં વર્ષો પહેલાં, 10-12 વર્ષ પહેલાં આ જ દેશની અંદર ફિન્ડલમાં જવાનું થયું. એના કોઈક સંબંધીઓ હતા, એને કીધું કે સ્વામી આ હરિભગત સારા હતા, તો જો એના ફિન્ડલની અંદર એને અવાઈના આશીર્વાદ અપાય તો સારું. એટલે અમારી વ્યવસ્થા કરી આપી ને પછી અમે લોકો ત્યાં ગયા. એના છોકરાઓ હતા, મને કલ્પના હજુ આજે નથી બેસતી કે આવું હોય એમ. એના જે બે છોકરાઓ હતા એને હું ત્યાં મળ્યો, એટલો દારૂ ગંધાય, એટલો દારૂ ગંધાય. એ દિવસે પણ દારૂની બોટલ ચડાવીને પોતાના બાપના અગ્નિદાહ આપવા માટે આવેલા છોકરાઓ દારૂ પીને આવેલા. કલ્પના કરો, કદાચ ઓલો આત્મા જે હતો એ તો હરિભગત હતો, ગુણબુદ્ધિવાળા હશે. અમે નજીકમાં હતા ને ગયા, પણ ઓલા છોકરાઓએ દારૂ પીધેલા હતા, ફૂલ દારૂ પીધેલા. એને એને શું બોલું છું, શું વાત કરે છે મારી સાથે એનું પણ ભાન નહોતું. બાપ ધામમાં ગયો છે, એના આંસુડાય આંખમાંથી થોડા પડતા, અને દારૂ પણ એટલી જ મોટા પ્રમાણમાં પીધેલો. હવે એને કોણ સમજાવે? હવે એના પિતા તો જતા રહ્યા, પણ પછીથી એની દશા શું થઈ હશે? આવા તો કેટલા લોકો છે જે સંપત્તિના નશાની અંદર બધા જ અવળા ધંધે ચડી ગયેલા હોય છે, અને સુખી દેખાય છે, બહુ સુખી દેખાય છે. કારણ કે દુનિયા તો આપ શું જોઈ શકે છે, ગાડીઓ સારી હોય, કપડાં સારા હોય, બંગલા સારા હોય, એ જ જોવે ને. પ્લેનમાં જાય તો બિઝનેસ ક્લાસની ટિકિટો, એવા લોકો બિઝનેસ ક્લાસની ટિકિટો ફર્સ્ટ ક્લાસની ટિકિટોમાં જ જતા હોય. જે ફર્સ્ટ ક્લાસ ને બિઝનેસ ક્લાસની ટિકિટ કદાચ જે ભગવાનની માળા કરે ને ભજન કરે ને એ ના લઈ શકે, એ ના લઈ શકે. અમે સંતોય, અમારે કોઈક જગ્યાએ જર્ની કરવાની થાય ને તો તમને બધાને ખબર હશે, સંતો કોઈ વાર સવારમાં 2 વાગે ને 3 વાગે ઉતરે છે ને કોઈ વાર રાત્રે મોડા ઉતરે છે. અમને ટિકિટો દેવાવાળા તો બહુ છે. ભગવાનના ભક્તો સામેથી કહે છે કે સંતો તમે શા માટે કષ્ટ લો છો, તમે તમારી રીતે જેવું તમને સાનુકૂળ હોય એવું કરો. છતાં પણ
તમે જોતા હશો કે સંતો જ્યારે અવર જવર કરે છે ત્યારે ક્યારેક રાત્રે 1 વાગે ઉતરે છે, ક્યારેક રાતની મોડી ફ્લાઇટ, ક્યારેક સવારની વહેલી ફ્લાઇટો, 5:30ની ફ્લાઇટો મૂકવાવાળા અને લેવાવાળા બેને ખબર હોય છે. કારણ એક જ છે, સંતોને પોતાનું તો કાંઈ છે નહીં, પણ સંતો એવું વિચારે છે કે આ હરિભગતના લોહીના પૈસા છે, ગુરુજીએ ઉપદેશ આપેલો છે, હરિભગત મજૂરી કરે છે, એના રૂપિયા છે, કોઈ પણ જગ્યાએ ખોટો રૂપિયો ના બગડવો જોઈએ. જેના કારણે સંતો એ પ્રકારનું આયોજન કરે જ નહીં. તો સામે જે લેવાવાળા હોય, બોલાવાવાળા, એ હરિભગત કહે છે, સ્વામી ભલે $1000 વધારે થાય, તમે તમારી સાનુકૂળતા જુઓ. તો પણ સંતો ખોટો ખર્ચ નહીં કરે, અને જેને ફેલમાં પૈસા વાપરવાના છે ને એ તો આમ જ બધું કરતો હશે. હવે દેખાય એવું કે સાધુને હરિભગતને દુઃખ દેખાય અને ઓલાને કોઈ દુઃખ જ ના દેખાય, લહેર કરતો હોય લહેર. તો સાચું હું, શાસ્ત્ર સાચું કે આંખે દેખાય એ સાચું? તો આંખે દેખાય એ સાચું તો ખરું, પણ એની પાછળ દુઃખ બહુ મોટું છે. બહુ સરસ એક કથા છે કે એકવાર ભગવાન શ્રી કૃષ્ણને અર્જુન બે ચાલ્યા જતા હતા. ઉપદેશામૃતની અંદર આ કથા આવે છે, 176મી વાત છે, સદગુરુ ગુણાતીતાનંદ સ્વામીના મુખમાંથી નીકળેલી છે. એક જગ્યાએ જોયું, દરિયાકાંઠે ગયા, એક ખારવો હતો મોટો માછીમાર, એને બહુ મોટો માછલાઓનો બિઝનેસ કરેલો, અને એમાંથી એ માછલા મરેલા એને ત્યાં આવે, વેચે, એનું બધું આખું ગોડાઉન મોટું રાખે, વેચે. એમાં 14 કરોડ રૂપિયાનો આસામી એ જમાનામાં થયેલો, સ્વામીએ જ્યારે વાત કરી તે દી 14 કરોડનો આસામી. હવે થયું એવું કે કૃષ્ણને અર્જુન ત્યાંથી નીકળે, એટલે અર્જુને કૃષ્ણને કીધું કે તમારે ત્યાં આવું નવું અંધારું જ છે, આટલું પાપ કરે, આટલા માછલાને મારવાનું પાપ કરે, ગાદી તકે બેઠો છે મોટો શેઠિયો થઈને, એને ત્યાં આટલા નોકર ચાકરો, આટલી સુખ સાહેબી. ગુનાદાન સ્વામી વાતોમાં કે વેશ્યાઓના ઘરમાં અને માછીમારના ઘરમાં કરોડો રૂપિયા છે, આવું સ્વામીએ કીધું. એને કરીને શું છે કહો, પણ રૂપિયામાં સુખ મનાનું હોય એને એમાં સુખ દેખાય કે આ તો બહુ સુખી છે, બહુ સુખી છે. ભગવાનનો ભગત સેકન્ડ હેન્ડેડ ગાડી લઈને ફરતો હોય, એને 2-3 હજારની સેકન્ડમાં મળતી એવી ગાડી ગોતવી પડતી હોય, અને ઓલો તો એક ભાઈ વર્ષો પહેલાં ભેગો થયો, તે લેવા ગયો તો સ્ક્રૂ, એને સ્ક્રૂ લેવા મોકલેલો, તો સ્ક્રૂ લેવા ગયો ને તે BMW લઈને આવે, બોલો, લેવા ગયો તો સ્ક્રૂ, ખરેખર આ સત્ય ઘટના કહું છું, એને સ્ક્રૂ લેવા મોકલ્યો તો સ્ક્રૂ તો લઈને આવ્યો પણ BMW લઈને આવ્યો. આવીને કે સમય સ્ક્રૂ તો લાવ્યો છું, પણ આમ તો એની જે વૃત્તિ હતી એ વાંદરછાપ વૃત્તિ હતી, એ કાંઈ એવો બહુ મોટો ભગત નહીં, પણ આવો જ પૈસાના નશાવાળો. તો સ્ક્રૂ લઈને, સ્ક્રૂની જગ્યાએ BMW તો એવો જ કહેવાય ને, એને કેવો કહેવાય? લેવા ગયો તો સ્ક્રૂ. મેં કીધું, પણ આ ગાડી કેમ લઈ આવ્યા તમે? મને કે બાજુમાં શોરૂમ હતો, તો મને થયું કે ચાલો એમાં જવું, તો સ્ક્રૂ લઈને એમાં ગયો, તો સીધી $60,000 ગાડી લઈ આવ્યો, $60-70,000, 10-11-12 વર્ષ થઈ ગયા હશે, ગાડી લઈને આવ્યો સીધો. પણ એને ખાલી એવું બતાવું હતું, એના જેવા જુવાનિયા 10 હતા ને એની વચ્ચે એને આમ બતાવું હતું કે હા. એને પછી એ તો કીધું કે મને કીધું ચાંદલા કરી દો, પણ ચાંદલા કરતાં પહેલાં એને ઓલા 10-12 જુવાનિયા નામ ચાવી નાખીને એક જણને કીધું, લે લે જો કે ગાડી કેવી છે, જોઈ જા. એટલે મને થયું કે આ હા, આ પાવર માટે આ ગાડી લાવ્યો છે, આને કરવું છે. આ હવે બહુ સુખ દેખાય, બહુ સુખ દેખાય. સારું, કોકને એમ થાય કે આવું કરવા જેવું છે, આના રસ્તે હાલવા જેવું છે, પણ એ સુખ અંતે દુઃખનું કારણ છે. આવા કોઈ રૂવાબોવાળાને જોઈને ક્યારેય ભગવાનનો ભગત અંજાઈ ના જાય. જે અધર્મી છે એના રૂવાબ, એના સુખ, એની સાહેબી, એના રૂપિયા, એની સત્તા, એની સંપત્તિ, એની કોઈ પણ પ્રકારના ગાલીચાઓ કે મખમલની ગાદીઓ કે સોનાના નળ જોઈને ભગવાનનો ભગત અંજાઈ ના જાય. ભગવાનનો ભગત અંજાય તો પોતાને મળેલી પુરુષોત્તમ રૂપી મૂર્તિથી અંજાય. આપણને મળે એવા મહારાજ, આપણને મળે એવા શાસ્ત્ર, આપણને મળે એવા સદગુરુઓ, આના જેવું આ દુનિયામાં કોઈને મળ્યું નથી. કોઈ ગમે એટલો સંપત્તિવાન ને સત્તાવાળો હોય, આપણી આગળ કંગાળ છે, કંગાળ છે. જેને પુરુષોત્તમ નારાયણ મળ્યા, જેને પુરુષોત્તમ નારાયણના શાસ્ત્ર મળ્યા, જેને જન્મને મૃત્યુમાંથી છૂટવાનો વિચાર મળ્યો, જેને ગુરુજી જેવા મોટા સદગુરુ
નો આશ્રો મળ્યો જેને પવિત્ર સંતોની કથા વાર્તા મળી, આનાથી મોટો સંપત્તિવાળો કોઈ નથી. જેને જ્યાં જ્યાં મોટા મોટા સદગુરુનો યોગ થયો છે એ બધાય મુમુક્ષો સંપત્તિવાળા છે. બાકી આ લોકની સંપત્તિ જે રાખ બેડા રાખ થવાની છે, જ્યારે રાખ થાય ત્યારે ચાળણીમાં ચાળવાની સાથે નથી, એનો બંગલો મળવાનો નથી, એની ગાડી મળવાની નથી, એના રૂપિયા મળવાના, રાખમાંથી કશું જ મળવાનું નથી. આ લોકમાં ગમે એટલી યશ કીર્તિ મોટપ મેળવી છે એની રાખમાંથી નીકળવાની નથી. એવી રાખ જે આજે પણ રાખ જ છે, ખાલી બંગલામાં રૂપમાં ઊભેલી છે, ગાડીના રૂપમાં ઊભેલી છે, રૂપિયાના રૂપમાં ઊભેલી છે, એ રાખ જ છે. એ રાખને જોઈને ભગવાનનો ભગત અંજાઈ ના જાય, પોતાનો રસ્તો ચૂકેય ના જાય, પોતાની વૃત્તિને ચૂકવી ના દે, પોતાનો સિદ્ધાંત મૂકી ના દે. આપણે આપણા સિદ્ધાંત ઉપર, આપણે આપણા માર્ગ ઉપર, આપણે આપણું લક્ષ અક્ષર ધામ એને કોઈ દી ચૂકીએ નહીં, કોઈની સંપત્તિ જોઈને, કોઈની સત્તા જોઈને. કારણ કે એ સુખ જોવે ને ત્યારે ભગવાનના ભગતને એમ થાય આપણે આટલી ભક્તિ કરી તો મરી ગયા, માળા કરી કરીને મરી ગયા, દુઃખ તો કાંઈ ટળતું નથી, એના કરતાં થવા દો આ લોકોને જેમ જ, તો પાછળથી તો દુઃખ જ આવે. પેલા માછીમારને જોયું એટલે કૃષ્ણને અર્જુને કીધું કે આ આટલો બધો સુખી તમારે ત્યાં અંધારું જ છે ને. કૃષ્ણ કે કંઈ બોલ્યા નહીં, મૌન રાખ્યું. પછી થોડા વર્ષો, ઘણા બધા વર્ષો ગયા પછી જંગલમાંથી બે જણા નીકળતા હતા, એક હાથી હતો ને હાથીના પેટમાંથી એક આખું લાકડાનું બોરઠૂઠું આખું આમ અંદરથી પસાર થઈ ગયેલું, જેમ પેલી કટાર થાય ને એમ, અને હાથીના પેટમાં ઘરી ગયેલું, આર પાર નીકળી ગયેલું એ. અને એ હાથી ત્યાં ત્યાં ફસાઈ ગયેલો, ભૂખથી રીબાતો હતો, અંદર ઝીણાઝીની જીવાતો પડેલી, એના માંસને ફોલી ફોલીને ખાય એનું પીડા બહુ હતી, ભૂખ તરસની પીડા, પેલું ઠૂઠું વાગ્યું હતું એની પીડા, અને પેલા કીડાઓ ખાય એની પીડા. આ બધી પીડા જોઈ ત્યારે અર્જુને કૃષ્ણને કીધું આ હાથી બિચારો આટલો બધો દુઃખી. ત્યારે કૃષ્ણએ કીધું, અર્જુન આજથી વર્ષો પહેલાં તે મને દરિયાકાંઠે પેલો એક ગાદી ધક્કે બેઠેલો માછીમાર તે બતાવેલો કે આ મોટો શેઠિયો છે, 14 કરોડનો આસામી છે, માછલાને મારે છે ને આટલું એને સુખ કેમ, તો સાંભળ એ જે ગાદી ધક્કે બેઠેલો શેઠિયો એ જ આ હાથી છે. તને જે નાના નાના કીડાઓ દેખાય છે ને એ કીડાઓ, એ જે માછલાઓ એને કરોડોની સંખ્યામાં માર્યા છે, આ કીડાઓ છે એનું વેર લેશે, એનું જે કર્મ છે એનું ફળ આને મળશે. રીબાઈ રીબાઈને ભૂખ તરસના એ દિવસ એને મેવા મીઠાઈ હતા, હજારો દાસદાસીઓ હતા, આજે એની પાસે કોઈ નથી, આ રીબાઈ રીબાઈને મરશે. તને એમ હતું મારે ત્યાં અંધારું છે, અંધારું નથી, મારે ત્યાં સમયની રાહ જોવાય છે. ભગવાનને ત્યાં અંધારું નથી, ભગવાનને ત્યાં સમયની રાહ જોવાય છે. ભગવાન સમયની રાહ જોવે છે, સમય પાકે એટલે તરત કોઈની પણ લાજ શરમ વિના ટિકિટ આપી દેશે. જેમ અહીંના પોલીસ કોઈને ઊભા રાખે લાજ શરમ રાખ્યા વિના, ગુડ મોર્નિંગ, ગુડ ઇવનિંગ, ગુડ આફ્ટરનૂન કહીને છેલ્લે થેન્ક યુ કહીને ટિકિટ પકડાઈ દેશે, એમ ભગવાન પણ પ્રેમથી ટિકિટ પકડાઈ દેશે, સમયની રાહ જોવે છે, સમયની રાહ જોવે છે. કારણ કે બહુ ધીરજવાળા છે. આપણે બધા અધીરા એટલે તરત બધું કરી નાખીએ, ભગવાન છે ને બહુ ધીરજવાળા છે, એટલે ધીરેથી કરે, સમયે કરે, જલ્દી કંઈ કરતા નથી. એટલે અહીં કહે છે કે જ્યાં નજરે દેખીએ ત્યાં એવું દેખાય છે, પાપી કરતાં ઋષિ વધારે દુઃખી છે, ભગવાનનો ભગત વધારે દુઃખી છે, પણ આપણે ક્યારેય પણ પાપીઓના સુખને જોઈને અંજાવું નહીં. અને આપણે જે માર્ગે હાલ્યા છીએ એમાં ગમે એટલું દુઃખ આવે તો પ્રથમનું 61મું વચનામૃત બલિરાજાનું યાદ કર્યા કરવું, જેમ જેમ ભગવાન મને વધુ કષ્ટનીમાં લેશે એમ એમ મને વધુ વશ થશે, અને ભગવાન મારાથી પળ માત્ર પણ છેટે નહીં રહે, જેટલું મને વધારે દુઃખ આપશે એટલો મારો નાથ મારી વધારે નજીક રહેશે. આવી ઈચ્છાએ સહિત, આવી આશાએ સહિત, આવી ભાવનાએ સહિત શ્રીજી મહારાજનું જે કંઈ આપેલું હોય એને આપણે સહન કરવું, પણ ક્યારેય પણ અધર્મી વ્યક્તિઓના સુખથી અંજાવવું નહીં, એવું અહીં સુધી આપણે સમજવાનું છે. અહીં આગળ શ્રીજી મહારાજ મૂળુવાડાને જે વાતો કરે છે એમાં 11 કડી પૂર્ણ થઈ છે. ઘનશ્યામ મહારાજની જે, શ્રીપતિમ શ્રી ધર્મ સર્વ દેવેશ્વરમ ભક્તિ ધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામી નારાયણમ નીલકંઠમ ભજે શ્રી ઘનશ્યામ.